એ મધ્યમાર્ગે વાપરી શકી હોત, પણ એને ખુલ્લીને કર્યો. અને અહીંયા આપણે બેઠેલી બધી સ્ત્રીઓ આપણે બેફામ રીતે આ ફોરવર્ડ કર્યું છે. ક્યાંક આપણી દીકરીઓને કીધું, ક્યાંક આપણા દીકરાઓને કીધું, જોજો આવી છોકરીઓ હોય. એનો અર્થ ક્યાંક દરેક પુરુષના મગજમાં આપણે એવું નાખી દીધું કે જો કોઈ સ્ત્રી તમારી પાસે કશું માગે છે તો એ ખોટું છે. ફોન હોય, હા હોય, સ્વતંત્રતા હોય કે પોતાની ઈચ્છા વ્યક્ત કરવી હોય. 2021માં પણ જો સ્ત્રીની ઈચ્છા વ્યક્ત કરવાની આવડતને સમાજ આ રીતે જોતો હોય તો વુમન્સ ડે આપણે બંધ કરી દેવા જોઈએ. સ્ત્રીને એટલા આકાશ અને અવકાશની જરૂર છે કે ખુલીને ખુલીને પોતાની વાહની સાથે પોતાની આહ પણ રજૂ કરી શકે. તકલીફ આપણા બધાની એ છે કે મને સાંભળવાની મજા કોકના દુઃખમાં આવે છે. મને એવું કોઈ હું તમને મળું ને તમને કહું કે હું મજામાં છું, તમને એટલી બધી બહુ મજા નહીં આવે, પણ તમારો હાથ પકડીને કંઈક નહીં હવે ને કંઈક પહેલાં જેવા તમે લાગતા નથી, એટલે હું અહીંયા વરાળ કાઢીને તમને કહી દઈશ. તમને ખબર છે મારા જીવનમાં કેટલા દુઃખ છે, કેટલા દુઃખ છે. અહીંયા બેઠેલી દરેક અદભુત લાગતી સુંદર સ્ત્રીઓને હું કહું કે સાડી સરસ છે આ છે, પણ કેમ કાંઈ મૂંઝાયેલા અને ગભરાયેલા લાગો છો? તો તમને એમ થાય કે આ પૃથ્વી પર નિહલબેન એક જ એવા છે કે જે મને સાંભળવા માટે આવ્યા છે, અને તમે બહુ જ નિખાલસતાથી મને બધી વાત કરી દેશો. અને હું તરત રાહ જોઉં છું કે મને ક્યારે અમર જ્યોતિ બા મળ્યો અને કહી દઉં તમને. ખબર છે પિંક સાડી વડે મેં મને આવું કીધું. અને હવે એ પિંક સાડી વાળા બેનની વાત છે, એ આ ગામના આખા એ ગામના લોકોના ગાલ પર ગુલાબી રંગ લાવશે. ગોસીપ છે એ કરવા જેવો આનંદ છે, પણ થોડી વાર, થોડી વાર. જ્યારે કોઈનું અસ્તિત્વ એમાં તકલીફમાં મુકાતું હોય, કોઈનો સંબંધ એમાં મુકાતો હોય, ત્યારે તો પ્લીઝ પાછા ફરો, ત્યારે તો પ્લીઝ પાછા ફરો. સાહેબ આ શક્તિનું સન્માન છે, એનો સમન્વય છે. શક્તિનું સમન્વય હોવું એટલા માટે જરૂર છે. પુરુષોને પહેલેથી ખબર હતી કે જો આ લોકો એક થશે ને તો ભયંકર ભૂચાલ આવશે. એમણે પહેલેથી મધ્યમાં આ લોકોને અલગ અલગ રાખો, આનું અલગ અલગ હોવું જ આપણા સત્તાનું હોવું છે. હું ઘણી બધી વાર હસતા હસતા કે તમે ગઢવી હોય એટલે અમારા દરબાર વાળા મેક્સિમમ સંબંધો હોય, એટલે હું ભાઈઓને હું તમારે સિંહ લગાડવા પડે, પુરવાર કરવું પડે. તમે કોઈ બા લગાડવાનો સિંહણ લગાડ્યું છે અત્યાર સુધી? તો તૃપ્તિ બા સિંહણ આપણે કહીએ હોય જ, કેવું કે દેખાડવું કે લખવું ના પડે. સમય જતા પુરવાર થઈ જાય જુદી વસ્તુ છે. સમય જતા દારી ન લઈ શકતા હો તો તમારે સમજવું જોઈએ. જ્યારે જ્યારે કોઈ સ્ત્રી સત્તા ઉપર આવે ત્યારે મને હંમેશા એ પ્રશ્ન થાય છે કે એને તો ખબર છે કે યાર નીચાણમાં કેટલી તકલીફ છે, ઊંડાણમાં કેટલી તકલીફ છે, કૂવામાં રહેવું શું છે. તો એની પહેલી ટ્રાય એ હોવી જોઈએ કે એની આજુબાજુની સ્ત્રીઓને ક્યાંક ને ક્યાંક ઊંચું છવાય એવું કશું કરે. એની બદલે કેવું થાય છે ખબર છે કે જ્યારે કોઈ આગળ વધેલી સ્ત્રીનું સન્માન કરવામાં આવે ને, કોઈ નાની એવી છોકરી આવીને એને પૂછે કે મેમ મારે તમારા જેવું થવું છે, મારે અહીં સુધી પહોંચવું છે, તો પહેલું બેટા બહુ સરસ, તારા વિચાર બહુ ઊંચા છે પહોંચવું છે, પણ તને ખબર નથી અહીંયા બહુ તું માને છે એવું સુખ અહીંયા નથી. તને ખબર છે અહીં સુધી પહોંચવા માટે કેટલી બધી તકલીફ પડે, કેટલા બધા સંઘર્ષો કરવા પડે, કેટલું બધું આમ કરવું પડે. કેમ કોઈ સ્ત્રીને ઉડતી જોઈને પતંગ કાપવાની ઈચ્છા મને અને તમને જ થાય છે? જ્યારે જ્યારે સ્ત્રી સફળ થાય છે તો દરેક સ્ત્રી એવું કહે છે કે તો એને કેટલું કાળા ધોળા કર્યા હોય ત્યારે સફળ થઈ હોય. ક્યારેય સ્ત્રી સ્વીકારતી નથી કે એની ક્ષમતાના આધારે એને આ જગ્યા મળી છે. દોસ્ત, સ્ત્રી હોવાના લીધે, એના સુંદરતાના હોવા લીધે જગ્યા મળતી હોત તો આ જગતમાં ઘણી બધી જગ્યાઓ હોય. તો એનો અર્થ એવો થયો કે આ જગતની કોઈ હિરોઈનને ક્યારેય ડિપ્રેશન થવું જ ન જોઈએ, ક્યારેય પીડા થવી જ ન જોઈએ. સુંદરતાના આધારે તમે એકાદ વ્યક્તિને તમારી નજર સામે 2 મિનિટ ઊભા રાખી શકો, 3 મિનિટે તો તમારી સાથે વાત જ કરવી પડે. દીપિકાનો ઘર ભાંગતું હોય, દીપિકાનો પ્રેમી એને મૂકીને ગયો છે, તેનો અર્થ જ એ છે કે માત્ર સુંદરતાના જોડે તમે લડી નહીં શકો, ક્ષણવાર ઉભા રહી શકશો. તમે જેવા છો, તમે જાડા છો, તમે દુબળા છો, તમે ઊંચા છો, તમે નીચા છો, તમે દેખાવડા છો, તમે દેખાવડા નથી, એ બધા પછી પણ તમારી અંદર કંઈક હોવું જોશે કે જેના હિસાબે જગતે તમારી નોંધ લેવી પડે, લેવી પડે ને લેવી જ પડે. તમે ન હો તો તમારી ગેરહાજરી નોંધી લેવી પડે, એટલે તૃપ્તિમાં નથી. જે દિવસે તમારી ગેરહાજરીની નોંધ લેતી થઈ જાય સાહેબ, તે દિવસે તમે સમજી લેજો કે તમે જીતી ગયા છો.
પણ આપણી તકલીફ ક્યાં છે ખબર છે? કેટલી રીતે થાય છે, આપણી નોંધ કેવી રીતે લેવાય છે ખબર છે? ધારો કે મારો હું મારાથી અથાણા બહુ સારા બને છે, એટલે લોકો મારો ઉપયોગ કરે છે. શું કરે? ચાર સ્ત્રીઓની વચ્ચે, કુટુંબની વચ્ચે, નેહલબેન જેવા અથાણા અમે ગમે એટલી ટ્રાય કરો, ગમે જેટલી બહાર લાવો, પણ નેહલબેન જેવા અથાણા કોઈથી ન થાય. સાહેબ હું આ ચાર મહિના સુધી ગામના અથાણા જ બનાવ્યા રાખું, અથાણા જ બનાવી રાખું. શું કામ? કારણ કે દરેક વ્યક્તિ મને જાહેર મેં કે અથાણાના જેવા કોઈ ન કરી શકે. ઉત્તરાયણના દિવસે ભલે ગમે એટલા તમે ભરતના ચણા મટકા ગમે એટલા ગાવ, પણ ભૂમિબા જેવા બટેટા કોઈના ન થાય. એટલે ભૂમિબા પોતાના ઉત્તરાયણના આગલો દિવસ, એ દિવસને ત્રણ દિવસ બટેટામાં જ રહે. શું કામ? એક વાક્ય સાંભળવા માટે, એના જેવા બટેટા ન થાય. એના બદલે સ્માઇલથી, એટલે ક્યારેક એવું નથી ને કે આપણા વખાણ કરીને લોકો આપણને કંઈક મૂર્ખ બનાવી રહ્યા છે. કોઈક આપણને વખાણ કરે તો આનંદ લેવો, આપણા રીતે રેસીપી આપવી, અને બહુ જ ફોર્સ પડે. મારા જેવી કોઈ ચાલાક સ્ત્રી હોય તો કે ચાલો સાથે બનાવી, તો એમ કહેશે કે બધું બહાર મળે જ છે ને યાર. બી એ સ્માર્ટ. હું ચાલાક થવાનું નથી કહેતી, બુદ્ધિશાળી થવાનું કહું છું. ચબરાક હોવું અને બુદ્ધિશાળી હોવું એમાં ભેદ છે, અને એ ભેદ સ્ત્રીઓએ સમજવાની જરૂર છે. કારણ કે ક્યારેક ને ક્યારેક આપણને બધાએ આમાં શાસ્ત્રોએ કેવી રમત રમી છે ખબર છે સમાજે, કે આપણને બધાને એવું કીધું કે તું દેવી છો, તું દુર્ગા છો, તું મહાકાળી છો, તું રણચંડી છો, તું સરસ્વતી છો, તું વિદ્યા છો, તું દેવી છો, તું દેવી છો, તું દેવી છો, તું માણસ નથી. કારણ કે પુરુષે જો મને માણસ કીધી હોત તો મને માનવ અધિકારો તમારે આપવા પડત. દેવીઓને શેના અધિકાર હોય? એને તો સહન કરવાનું હોય, એ તો લૂંટાઈ જવાનું હોય. અને સાહેબ લૂંટાઈ જવું, ફના થઈ જવું, ભૂસાઈ જવું, ઓગળી થઈ જવું, વિલીન થઈ જવું, એ તો મારા રૂમે રૂમમાં છે. તો પુરુષે મને એની જાણ કરવાની જરાય જરૂર જરાય જરૂર નથી. તમે સ્ત્રીને એક એક ક્ષણ આપો, વીર્યનો એક બિંદુ આપો, એ તમને સંતાન કરીને પાછું આપે. સ્ત્રીને તમે ઘર આપો, મકાન આપો, એ તમને ઘર પાછું આપે. ધરતીને તમે એક મુઠ્ઠી દાણા આપો અને એ આખી ગુણોની ગુણોની સભ્યતા કરો, એનો અર્થ એ છે સ્ત્રીને તમે જે આપશો એ તમને બમણો કરીને આપશે. તમે પ્રેમ આપશો તો તમને પ્રેમ પણ બ્રમણો મળશે, સન્માન આપશો તો સન્માન પણ બ્રમણો મળશે. પણ જો ગુસ્સો આપ્યો, જો ગુસ્સો આપ્યો તો એ ડબલમાં જાવશે. એ ફેક્ટરી ડિફોલ્ટ છે, એમાં હું કાંઈ જ નહીં કરી શકું. એટલે એટલી સાંભળજો કૌટિલ્ય ભાઈ, જે જોતો એ જ આપજો. ત્રણ ચાર પુરુષો છે તો એ જ બહાર જઈને કહે ને કે ભાઈ જે જોતો એ કરે જે નિયમ આપજો. સો લવ યુર સેલ્ફ, પહેલી વસ્તુ તમામ ગિલ્ટમાંથી બહાર આવી જાઓ. આજે અહીં બેઠેલી સ્ત્રી જો સાંજે ઘરમાં ચાર વાનગી વધુ બનાવે છે, એનો અર્થ એ છે કે એને આજે બપોરે ઘરમાંથી બહાર નીકળવાનું ગિલ્ટ છે. તમને પણ સુખી થવાનો અધિકાર છે, તમને પણ તમારા સમયનો સદુપયોગ કરવાનો અધિકાર છે, તમને પણ બહાર જવાનો અધિકાર છે. જુદી વસ્તુ છે. આમાં આમાં તકલીફ એ છે કે પુરુષને અફસોસ છે કે આસમાં છૂ ન શકે, અને સ્ત્રીને દુઃખ છે કે જમી કો છોડ ન શકે. આ બે વચ્ચેનું જે સાયુજ્ય છે એ મારે ને તમારે, આવા બધા કાર્યક્રમો ઉપક્રમોનો આશય ક્યાંક એ છે કે આ સાયુજ્યને એક કરવાનું છે. પુરુષ ક્યારેય તમારો વિરોધી નથી, ક્યારેય ક્યાંક ને ક્યાંક આપણે એકબીજાના પગ ખેંચવામાંથી થોડા થોડી વાર માટે બ્રેક લઈ લઈએ તો આપણે આજુબાજુમાં છીએ. જ્યારે કોઈક આગળ આવે, એક વ્યક્તિને બહાર જવું છે તો એની વ્યવસ્થા આજે તમે સંભાળો તો આવતીકાલે તમારી કોઈક સંભાળશે. આ પૃથ્વી છે, ઇકો વેલ છે. આઈ લવ યુ કહેશો તો પડખામાં આઈ લવ યુ આવશે, આઈ હેટ યુ કહેશો તો બેફામ રીતે આઈ હેટ યુ આવશે. તમારી આજુબાજુની તમામ સ્ત્રીઓનું સન્માન કરો, જેમાં તમારી કામવાળી બેન પણ આવી જાય, શાકવાળી બેન પણ આવી જાય, તમારી નણંદ પણ આવી જાય, તમારી સાસુ પણ આવી જાય, તમારી મા પણ આવી જાય. આજુબાજુની તમામ સ્ત્રીઓને દિલ ખોલીને આકાશ આપો, પાંખો આપો, મોકળાશ આપો, અવકાશ આપો. આ આપ્યા પછી ખુદ પોતે લેવાનું ક્યારેય ભૂલો નહીં. અરીસામાં રોજ તમારી જાતને કહો કે તું બહુ બ્યુટિફુલ છો, ઈશ્વરે તને નવરાની ઘડી છે. પ્રેમ કર તારી જાતને, ગિલ્ટમાંથી બહાર આવો, અને હંમેશા પોતાનું ધ્યાન પોતે રાખો. કોઈ આવીને મને પથારીમાંથી ઊભી કરે એવા વેમમાંથી હવે તો બહાર આવી જાઓ. થેન્ક યુ સો મચ.